નમસ્કાર, હું છું રાધે બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયન ન્યૂઝ. આજે દર્શકોને એક ખાસ મુદ્દા પર ડિબેટ યોજી રહ્યા છીએ. ખાસ એક મુદ્દો છે જેના પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેમાં ખાસ કરીને આપણે જો વાત કરીએ તો કંસારા જ્ઞાતિ વિશેની આપણે આજે આ ડિબેટ છે. કંસારા જ્ઞાતિના જે અગ્રણીઓ છે, ખાસ કરીને જે સેવાભાવી કાર્યકર્તાઓ છે, તેમની એક ખાસ તો માંગણી છે કે જેમ અન્ય રાજ્યોમાં કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સ્થાન મળી ચૂક્યું છે, તો ગુજરાતમાં જ કેમ નહીં? આ એક સવાલ છે. આ સવાલ પર આજે ડિબેટ યોજાવા જઈ રહી છે, જેમાં કંસારા જ્ઞાતિના પ્રતિષ્ઠિત અગ્રણીઓ જોડાવા જઈ રહ્યા છે. તો પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના તમામ દર્શકોને આ ડિબેટ ખાસ અમે બતાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા આપણા જે આ ડિબેટના મહેમાનો છે તેમનો આપણે પરિચય કરાવી દેશું. આપણી સાથે આ ડિબેટમાં જોડાવા જઈ રહ્યા છે, સૌથી પહેલા પરિચય કરાવી દઈએ તો કિશનભાઈ બુદ્ધભટ્ટી, કે જે એક વરિષ્ઠ પત્રકાર છે, સાથે દિવ્ય દ્રષ્ટિ અખબાર મીડિયા ગ્રુપના તંત્રી અને માલિક છે. કિશનભાઈ, આપનું સ્વાગત છે. આ સાથે અતુલભાઈ સોની પણ જોડાયા છે આપણી સાથે. આપણે અતુલભાઈ નો પણ પરિચય કરી દઈશું. અતુલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. થેન્ક યુ, ધન્યવાદ. હું અતુલ સોની, હું અમદાવાદ ખાતે મારું કંસારા સોની જ્ઞાતિ મંડળનો પ્રમુખ છું અને અખિલ ભારતીય મારું કંસારા જ્ઞાતિ મંડળ મહામંડળ છે એમના મંત્રી તરીકે બેઠું અને હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિટાયર્ડ અધિકારી છું. ખૂબ ધન્યવાદ સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ. હવે આપણી સાથે અન્ય એક અગ્રણી છે કંસારા સમાજના, મનીષભાઈ કંસારા. મનીષભાઈ, આપનું સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. આપનો પરિચય દર્શકોને જણાવશો? ખૂબ ખૂબ આભાર વડીલ. મારું આખું નામ કંસારા મનીષ ભરતકુમાર, માનદ મંત્રી શ્રી સૌરાષ્ટ્ર મારું કંસારા મંડળ અમદાવાદ તથા સમસ્ત કંસારા સમાજ ગુજરાતમાં હું ખજાનચીના હોદ્દા ઉપર અત્યારે છું. આભાર, ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. અને હવે આપણી સાથે અન્ય એક કંસારા સમાજના અગ્રણી એવા ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી પણ છે. ચંદ્રશેખરભાઈ, આપનું સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. આપનો દર્શકોને પરિચય આપશો? મારો કંસારા જ્ઞાતિના પ્રમુખ છું અને હેલો ચંદ્રશેખરભાઈ, અવાજ ધીમો આવે છે, જોડો થોડું જોરથી બોલજો. હેલો, હવે તમારે કેવો છે? હેન્ડ ફ્રી નો ઉપયોગ શક્ય હોય તો હેન્ડ ફ્રી લગાવી લ્યો, જેથી કરીને અમારો ઓડિયો પણ ક્લીન આવે ને તમે જે બોલશો તે પણ અહીં એમને ક્લીન સંભળાઈ શકશે. હેલો, હાજી બોલો. હેલો બોલો ચંદ્રશેખરભાઈ. હું ખંભાળિયા કંસાર મારું જ્ઞાતિનો પ્રમુખ છું. હેલો, હા બોલો ચંદ્રશેખરભાઈ. હેલો, પ્રમુખ છું. હા બોલો. ચાઈલ્ડ વેલફેર કમિટી દેવભૂમિ દ્વારકા ના ચેરમેન તરીકે હું ફરજ બજાવું છું. અચ્છા, અને ચાઈલ્ડ વેલફેર કમિટી દેવભૂમિ દ્વારકા ની ચેરમેન પદ પર હું ફરજ બજાવું છું અત્યારે. ખૂબ ખૂબ ધન્યવાદ સર અમારી સાથે જોડાવા બદલ. અન્ય એક કંસારા સમાજના જ અગ્રણી એવા ભરતભાઈ શેઠ પણ આપણી સાથે આ ડિબેટમાં જોડાઈ રહ્યા છે. ભરતભાઈ, આપનું સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. દર્શકોને થોડો આપનો ટૂંકો પરિચય જણાવશો? હું ભરત શેઠ અમદાવાદ ખાતે વસવાટ કરું છું. સમસ્ત કંસારા સમાજના વિવિધ હોદ્દાઓ પર પ્રમુખ તરીકે, સેક્રેટરી તરીકે, હાલમાં ધી ટાઈમ્સ ઓફ કંસારા સમાજના તંત્રી તરીકે મારી સેવા આપું છું. અને હું વ્યવસાય એડવોકેટ છું. ચંદ્રશેખર બુદ્ધભટ્ટી અને અતુલભાઈ સોની, મનીષ કંસારા આ બધાના સરસ સારા પરિચયમાં છું. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ આ ડિબેટમાં. આપણી સાથે એક કંસારા સમાજના જ અગ્રણી એવા રાજેન્દ્રભાઈ સોલંકી પણ આપણી સાથે આ ડિબેટમાં ભાગ લઈ રહ્યા છે. રાજેન્દ્રભાઈ, આપનું સૌથી પહેલા સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. દર્શકોને આપનો થોડો ટૂંકો પરિચય આપી દેશો?
હું રાજેન્દ્ર સોલંકી, હાલ અમદાવાદ આઈટી પ્રોફેશનલ છું અને પૂર્વ મંત્રી શ્રી સમસ્ત મારું કંસારા કેળવણી ઉત્તેજક મંડળ જામનગર અને શ્રી કંસારા સોશિયલ ગ્રુપ જામનગર નો પૂર્વ મંત્રી છું. ઘણા સામાજિક કાર્યક્રમોમાં અમે જામનગર ખાતે ઘણું બધું કામ કરેલું છે અને હાલ અમે અનામત આવેદન સમિતિના નામે એક લોકલ ચળવળ ઉપાડેલી છે, એમના કન્વીનર તરીકે છું. ખૂબ સારી કામગીરી છે આપની અને ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આ ડિબેટમાં ભાગ લેવા બદલ. આપણી સાથે અન્ય સમાજ કંસારા સમાજના જે અગ્રણી એવા હેમેન્દ્રભાઈ કંસારા પણ છે. હેમેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. થોડો આપનો પણ ટૂંકો પરિચય દર્શકોને આપી દો. નમસ્તે સૌને. મારું નામ કંસારા હેમેન્દ્રભાઈ મોહનલાલ, ગુજરાતી, કચ્છ નખત્રાણામાં રહું છું. હું અત્યારે પશ્ચિમ કચ્છ એટલે નખત્રાણા અબડાસા લખપત તાલુકાના સંગઠનમાં ઉપપ્રમુખ છું. અમે એવી રીતે અમારું જે ટ્રસ્ટ છે, એજ્યુકેશન ટ્રસ્ટ, તેનો માનદ મંત્રી છું. રાજકીય રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, સહકારી ક્ષેત્ર રીતે અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ અથવા એની સાથે યોગદાનમાં હું જોડાયેલો છું અને કંસારા આ જે સંગઠન છે એનો એ દિલથી એનાથી જોડાયેલો છું પહેલેથી. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આ ડિબેટમાં જોડાવા બદલ. આજની આ ડિબેટ ખાસ કરીને આપણે એ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે અન્ય રાજ્યોમાં જો કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સ્થાન મળી શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં. જો કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સ્થાન મળી જાય તો શું લાભ થઈ શકે તેમ છે અને આજ નથી તો કયા પ્રકારના નુકસાનોનો સામનો કરી રહ્યા છે. સૌથી પહેલા આપણે ભરતભાઈ તમારી સાથે વાતચીત કરવા માંગીશું. ભરતભાઈ, આપનું શું મંતવ્ય છે? આપણા ઓબીસીમાં સમાવેશ થવાથી આપણને શૈક્ષણિક રીતે અને જે ધંધાકીય રીતે પ્રોફેશનલ ક્ષેત્રે જે આર્થિક સહાયો મળે છે, ખાસ તો શૈક્ષણિક ક્ષેત્રે જો આપણે ઓબીસીમાં આપણો સમાવેશ થાય તો આપણને એના ઘણા ફાયદા છે. અને એ ફાયદાઓને લઈને સન 1997 થી સમસ્ત કંસારા સમાજ દ્વારા મારી સાથેની જે ટીમ, અમારા બધા મિત્રો, એ સમયના મિત્રો જે એ સાથે મળીને, હું તો ત્યારે નાનો હતો પણ મારી સાથેના જે વડીલો હતા એ વડીલોની સાથે ચળવળમાં 1997 થી જોડાયેલો છું. અને એ પણ કહી દઉં કે આ ઓબીસીની ચળવળ સમસ્ત કંસારા સમાજના સ્થાપક પ્રમુખ નટોલાલ આખીએ જે શરૂ કરી અને એ વખતથી પણ એમની સાથે પણ હું જોડાયેલો હતો અને ત્યાર પછી નટોલાલ ખાખી, હરિશ્ચંદ્રભાઈ કંસારા, વસંતભાઈ કંસારા, બટુકભાઈ કંસારા, આ બધાની સાથે રહીને આ ઓબીસી આપણી જ્ઞાતિને પ્રાપ્ત થાય. ઓબીસીમાં આપણી જ્ઞાતિનો ઓબીસી નહીં કહેતા અન્ય વિકસિત જાતિઓના માં સમાવેશ થાય તો એ સમાવેશ કરવા માટે થઈને એ જે સમસ્ત કંસારા સમાજે જે ચળવળ ઉપાડી હતી અને એ ચળવળમાં જોડાયેલો અને એ વડીલોની સાથે રહીને આપણી જ્ઞાતિને ઓબીસીની ખાસ તો શૈક્ષણિક ક્ષેત્રે બહુ જ અત્યંત જરૂરિયાત થયેલી છે અને એ એ માટે થઈને અમારા ત્રણ પ્રયત્નો જે કરવામાં આવેલા છે એ ત્રણ પ્રયત્નોમાં મારા વડીલો સાથે હું જોડાયેલો હતો અને ઓબીસીમાં આપણો સમાવેશ થવાથી જે શૈક્ષણિક ક્ષેત્રે જે એક કટઓફ માર્ક ઉપર જે રહી જાય છે. મારી પાસે એવા કિસ્સાઓ પણ છે કે એક માર્ક્સ માટે ઓબીસીમાં એ આપણે જનરલ જ્ઞાતિમાં આવતા હોય અને માર્ક્સ માટે એક માર્ક્સ માટે એનો સમાવેશ કોઈ શૈક્ષણિક ક્ષેત્રના સારા ફિલ્ડમાં એને એડમિશન મળતું અટકી જાય છે. એ અટકી જાય છે એવા પણ કિસ્સાઓ જોયેલા. એટલે ખાસ તો આપણો જે ભાર છે, મારો જે મંતવ્ય છે કે શૈક્ષણિક ક્ષેત્રે આપણો ઓબીસીમાં જો સમાવેશ થવો છે આપણા સમાજને ઘણો ફાયદો થાય.
આપનો શું વિચારવું છે, શું મંતવ્ય છે આ કંસારા જ્ઞાતિને હાલ જે ગુજરાતમાં જો ઓબીસી માં સ્થાન મળી જશે તો કેટલા પ્રકારના ફાયદાઓ છે અને હાલ નથી તો શું નુકસાન છે, શું આપનું મંતવ્ય છે? જે બિલકુલ સાચી વાત છે કે ભરતભાઈ જે કહ્યું કે ઓબીસી થી સમાજને ઘણા ફાયદા થાય. સમજવાની જરૂર એ છે કે આ કોઈ પછાત થવાનું નથી, કારણ કે સમાજમાં એક જાતની ખોટી માન્યતા હોય છે કે આપણે પછાત જઈએ છીએ, પણ એવું નથી. આ અધર બેકવર્ડ ક્લાસ છે, એ અધર બેકવર્ડ ક્લાસ એ એવા જે સામાજિક અને શૈક્ષણિક રીતે જે લોકો આગળ નથી વધી શક્યા એ સમાજને એમાં જોડવાનું આપણે બંધારણીય હક છે, અને બંધારણીય હક આપણે મળવું જોઈએ અને એના માટેના પ્રયત્ન આપણે કરતા રહેવું જોઈએ. કારણ કે જો સમાજ આપણે જે વાસ્તવિકતા છે, કારણ કે આજનો આપણો બહોળો સમાજ જે છે આજે વાસણના ઉદ્યોગ સાથે જે સંકળાયેલ છે એ ધીરે ધીરે અત્યારે ખલાસ થઈ રહેલો ઉદ્યોગ છે, તે સિવાય પણ જે સામાજિક સ્થિતિ જોઈએ તો આપણે આજની પણ તારીખમાં પણ એવી જરૂરિયાત છે જ કે આપણે શૈક્ષણિક રીતે આગળ વધીએ, સામાજિક રીતે પણ આગળ વધીએ, અને આગળના જે હોદ્દાઓ છે અને જે સારી સારી જગ્યાઓ પરના જે નિમણૂકો હોય છે તેમાં પણ જયારે આપણે જરૂર હોય છે કે ત્યારે આપણા લોકો આજની તારીખમાં પણ નથી. આપણે જે વાત કરીએ તો ગુજરાત સરકારની અંદર ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસરમાં કેટલા આપણા અધિકારીઓ જૂજ આંગળીના ટેડવે ઘણા એટલા જ હોય છે. એનું કારણ એ છે કે આપણે શૈક્ષણિક રીતે એટલા તૈયાર નથી, અને એ આપણા ઐતિહાસિક રીતે સત્ય છે, અને એને આપણે હવે સુધારવું પડે. અને એના માટે આપણે ઓબીસીમાં જવું બહુ જરૂરી છે, અને ઓબીસી માટે જે ચળવળ જ્યાં બી જે લોકો બી કરે છે બધાને આપણે સંપૂર્ણ ટેકો આપવો જોઈએ, સમસ્ત સમાજે દિલથી ટેકો આપીએ જેથી આ કાર્ય આગળ વધે. જી અતુલભાઈ, આપનું મંતવ્ય ખૂબ જ યોગ્ય છે. આપણે મનીષભાઈ આપની સાથે વાતચીત કરવા માંગીશું. જી મનીષભાઈ, આપનું શું અંગત મંતવ્ય છે, જ્ઞાતિને જો ઓબીસીમાં સ્થાન મળે ગુજરાતમાં તો શું લાભ મળી શકે છે, એમ કે આપ શું માનો છો? ઓબીસી તો અત્યારે અત્યંત જરૂરી છે જ સમસ્ત કંસારા પરિવાર માટે થઈને. મારી પોતાની વાત કરું તો મારે ભણતર મૂકવું પડ્યું ઓબીસીના અભાવે છે. વર્ષ 2003-04 માં પછી હું સમાજ કંસારા સમાજ જોડે હું જોડાયો, અને પછી અમારી મારું કંસારા જ્ઞાતિને ઓબીસીમાં સમાવિષ્ટ કરવા માટે થઈને બધા સઘન પ્રયત્ન કર્યા અમે. બરોબર, ઓબીસી જો સમાજને મળશે ને તો આપણી નાત એની મેતે જ ઊંચી આવી જશે. અત્યારે જે આર્થિક સદ્ધરતાનો આપણને જે અભાવ લાગી રહ્યો છે આપણા કંસારા પરિવારને, પણ જો ઓબીસી હશે તો ભણતરનું સ્તર ઊંચું જશે, ને ભણતર ઊંચું જશે ને તો એની મેતે આર્થિક સદ્ધરતા આપણી ઊંચી આવવાની જ છે. અત્યારે ભણતર માટે ખાસ અત્યારે જરૂરી છે ઓબીસી કંસારા પરિવારને. આભાર, ધન્યવાદ મનીષભાઈ આપનું મંતવ્ય આપવા બદલ. આપણે રાજેન્દ્રભાઈ સાથે પણ વાતચીત કરીશું. રાજેન્દ્રભાઈ આપની પાસે આવીશું. જે આપ જે તમે સાંભળ્યું કે જે મંતવ્ય આપ્યું મનીષભાઈ, આપ શું કહેવા માંગશો? મારું તો એટલું જ કહેવાનું છે કે સમસ્ત કંસારા જ્ઞાતિ આજે છેલ્લા 35 વર્ષથી ઓબીસી માટે સંઘર્ષ કરી આવી છે. એનું કારણ શું છે? કારણ એ જ છે કે કંસારા જ્ઞાતિનો ટોટલી ધંધો, જે પરંપરાગત આપણો ધંધો વાસણો હતો, તાંબા પિત્તળના વાસણો બનાવવાનો, એ સદંતર લુપ્ત થઈ ગયો. આજે સ્ટીલના અને પ્લાસ્ટિકના વાસણો આવતા આપણો સમાજ વ્યવસાય વિહોણો થઈ ગયો છે. એના અભાવે આપણા યુવાનોને જ્ઞાતિમાં શિક્ષણનો પૂરો લાભ મળતો નથી. એટલા માટે કારણ કે આર્થિક રીતે સંપન્ન નથી. તો આ સંજોગોમાં કંસારા જ્ઞાતિનો જે કાંઈ વાતચીત કરીએ છીએ ઓબીસીમાં સમાવેશ કરવાની, એ વર્ષોથી ચાલી આવતી પરંપરાથી વાત કરીએ છીએ. આપણે એવું નથી કહેતા કે ગુજરાતમાં અમને એક્સ્ટ્રા ઓર્ડિનરી આપો. આપણે તો એટલા માટે રજૂઆત કરી છે કંસારા જ્ઞાતિની કે ભાઈ ટોટલ 31 ઓબીસીની યાદી જે ભારત વર્ષમાં છે એમાંથી 18 યાદીમાં ઓલરેડી જો કંસારા જ્ઞાતિ ઓબીસીમાં હોય તો ગુજરાતમાં કેમ નહીં? ગુજરાતમાં બી વાત કરીએ તો પહેલે મુખ્યત્વે આપણું મુંબઈ સ્ટેટ હતું ત્યારે પછાત જ્ઞાતિમાં કંસારા જ્ઞાતિ હતી, પણ નવું જે ગુજરાત રાજ્ય બન્યું ત્યારથી સરત ચૂકથી આપણી જ્ઞાતિને એમાંથી રદ કરવામાં આવી. એના માટે આપણા વડીલોએ નટુભાઈ ખાખીના પ્રયત્નોથી જે વાત કરી ભાઈ ભરતભાઈ અને મનીષભાઈએ વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છીએ, અને સરકારે આ રજૂઆતને ક્યાંક સાંભળી પણ છે. વર્ષ 2003 માં લોકસભામાં એવું પ્રોમિસ આપવામાં આવ્યું કે તમારી જ્ઞાતિનો ઓબીસી સર્વે કરવામાં આવશે, અને ત્યાર પછી આ સર્વેના આધારે અમે ઓબીસીમાં સમાવેશ કરવા ગુજરાતમાં પ્રયત્ન કરશું. મારી તો સરકારને હવે ફરીથી એક વિનંતી એટલા માટે નવેસરથી કરવી પડી કે હમણાં જ આ છેલ્લા બંધારણીય સુધારામાં ઓગસ્ટ માસમાં જ્યારે રાજ્ય સરકારોને આ સત્તા સોંપી ત્યારે જ્ઞાતિના અગ્રણીઓએ બધા ભેગા થઈને નક્કી કર્યું
કે ભાઈ આપણી જ્ઞાતિ કંસારા સમાજ ને ઓબીસી માં સ્થાન આપવાની વર્ષો જૂની માંગણી છે, પંચ આપણો સર્વે કરી રહ્યો છે, એનો કોઈ જવાબ નથી તો શું? એટલે ફરીથી સરકારને યાદ અપાવવા, ફરીથી કંસારા જ્ઞાતિ આજ ગામે ગામ આવેદન પત્રો આપી રહી છે. અમારી દરેક સંસ્થાઓ, દરેક જિલ્લાવાર, તાલુકાવાર, કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે, મુખ્યમંત્રી કાર્યાલયે, દરેક જગ્યાએ પહોંચીને છેલ્લા તમે જોશો કે ચાર મહિનાથી સઘન પ્રયત્ન કરી રહી છે. જ્ઞાતિનો એક એક યુવાન ઓબીસી માટે મહેનત કરે છે. ને અમારી તો સરકારને વિનંતી છે કે અમારી જ્ઞાતિ તો એક બંધારણીય હક ધરાવે છે. એક સમાજ જેને 90% ભાગમાં તમે ઓબીસી માં સ્વીકારો ને ગુજરાતમાં શું કામ નથી સ્વીકારતા? આ એક મહત્વની ચૂક છે. અને આ ચૂક ને ગુજરાત સરકાર જે અત્યારની સંવેદનશીલ સરકાર છે એ 100% સુધારશે એવી અમને ખાતરી છે. ને એટલા માટે જ અમે પ્રયત્ન કરી છે. આપ જાણો છો કે હમણાં જ ઈબીસી આવ્યું, ઈબીસી માં 10% લાભ આજ સમાજને આપવામાં, 10% અનામતમાં સમગ્ર ભારતના જનરલ કેટેગરીના દરેકને એનો લાભ મળે છે. જ્યારે ઓબીસી માં 27% રિઝર્વેશન છે. ગયા વર્ષની વાત કરું તો લાસ્ટ યર કંસારા જ્ઞાતિની અમારી એક દીકરી જીએમઈઆરએસ માં ઓબીસી માં તો એમને એડમિશન મળતું હતું, 3 લાખ રૂપિયાની ફીમાં એ છોકરી ભણત અને એમાં પણ સરકારી સહાય મળત એને. એ દીકરીને આજે વિસનગરમાં 8 લાખ રૂપિયામાં એડમિશન લેવું પડ્યું. આજ એના મા બાપને કેવી રીતે આ દીકરીને પેટે પાટા બાંધીને ભણાવવાની છે એ તો અમે જ જાણીએ છીએ. માટે અમારી સરકારને વિનંતી છે કે ઓબીસી તો કંસારા જ્ઞાતિની નેસેસિટી છે, એનો બંધારણીય હક છે, તો એમને આપવો જ જોઈએ. ચોક્કસથી રાજેન્દ્રભાઈ, આપની વાત 100% સાચી છે. આપણે હવે વાતચીત કરીશું હેમેન્દ્રભાઈ સાથે. હેમેન્દ્રભાઈ, આપને આપનું શું મંતવ્ય છે, આપ શું કહેવા માંગશો? જી, હું થોડો પૂર્વમાં જાઉં છું. એકચ્યુઅલી આપણી કંસારા સમાજ એટલે આપણે એમ કહીએ કે વિશ્વકર્માના આપણે પુત્રો કહેવાય. હવે વિશ્વકર્માના પુત્રોમાં સહી, અમારી કચ્છી ભાષામાં કહી, સહી સલાહ દરજી સોની, જે કારીગર હોય, હથિયાર જેના પાસે હોય એના પુત્રો કહેવાય. આપણે બરાબર જોયું હશે કે વિશ્વકર્માના જેટલા પુત્રો છે એ બધા જ ઓબીસીમાં આવી ગયા છે. એમાં દરજી જુઓ, ડુવાર જુઓ, સુથાર જુઓ, એ ગઢી સમાજ જુઓ, કડિયા જુઓ, સલાટ જુઓ, એ બધા ઓબીસીમાં છે અત્યારે. એક જ આપણી સમાજ એવી છે કે જે સમાજ આજે ઓબીસીથી વંચિત છે. હું આપણે આ વાત એટલા માટે કરવા માંગુ છું કે જે તે સમયે પણ હું જ્યારે રાજકીય રીતે સક્રિય હતો ત્યારે એના માટે હું ગાંધીનગર ઘણી વખત ગયો હતો અને મેં અગાઉ પણ આ વાત કરી જ હતી. ખાલી આ આખરા પ્રશ્નો આપણો જે છે એમાં 0.1% જે તે સમયે જે લોકોએ વાંધા અરજી આપી, અતુલભાઈ બહુ સારી વાત કરી કે અમે પછાત નથી, અમે પછાત રહેવા માંગતા નથી એવી વાત કરી અને 0.1% લોકોએ આની વાંધા અરજી લીધી, એટલે આપણો આ જે પ્રશ્ન છે એ વાંધામાં રહી ગયો હતો. ત્યાર પછી કોઈ દરકાર કરવામાં આવી નહીં અને હવે જે આ પ્રશ્ન ઉપડ્યો છે આપણો, ખરેખર સૌને વંદન છે, આખી કમિટીને વંદન છે કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદરમાં આની મોટામાં મોટી ચળવળ થઈ ગઈ છે. અને આજે પણ ખરેખર તમને બધાને અમે અભિનંદન આપીએ છીએ કે આ એક નવી લીક પણ આપ ઊભી કરી કે જેથી આપણા આપણી બાબત છે એ અન્ય લોકોને ખબર પડે. હું આપણે એક બીજું ધ્યાન દઉં તો મનીષભાઈ પણ કીધું કે આજે હું વંચિત રહ્યો, હું ઓબીસી નથી એટલે વંચિત રહ્યો. આજે એમ કહું કે જે ઓબીસીમાં અત્યારે એમ કહી કે રબારી સમાજ છે, ગઢવી સમાજ છે, મારે સમાજથી કોઈ ચર્ચા નથી કરી, કોઈની ટીકા નથી કરતા, રબારી સમાજ છે, ગઢવી સમાજ છે, આ બધા લોકો અત્યારે તમે જુઓ તો ઓબીસીનો જયારે એને લાભ મળ્યો તો આજે બધા જ સારી પોસ્ટમાંથી છે. રબારી સમાજના ઘણા બધા લોકો ડોક્ટર પણ છે, એ પોલીસ ખાતામાં અધિકારી તરીકે છે, સેલ ટેક્સમાં છે, ઇન્કમ ટેક્સમાં છે, એવી રીતે ગઢવી સમાજના ઘણા બધા લોકો અત્યારે અલગ અલગ ક્ષેત્રમાં છે. શું કામ કે એને લાભ મળ્યો, ત્યારે આ લાભ આપણે નથી મળી શક્યો. જરૂર છે આપણે અત્યારે આપણા વડીલોએ સખત મહેનત કરી, રાત દિવસ મહેનત કરી અને મહેનત કરતા મજૂરી કરી, મજૂરી કરી ત્યારે આપણે માત્ર મજૂરીમાં જ રહ્યા, એ લોકો છોકરાઓ જેના હતા એ પણ બિચારા એમાં મજૂરીમાં આવી ગયા.
એટલે ઈ 40 વર્ષ 50 વર્ષ કે 60 વર્ષનો જે ગાળો હતો એ સમયનો એમાં આપણા વડીલો ખૂબ બિચારા પાછળ રહ્યા. એટલે આપણો જે અધિકાર છે એ અધિકાર આપણો છે છે ને છે, અને કદાચ આપશે તો ઉપકાર નહીં કરે. કારણ કે એ સમયના પણ મેં બધા રેફરન્સ ત્યાં વાંચ્યા હતા ગાંધીનગર. અને હમણાં પણ મને કાલે ધવલભાઈ પણ કીધું કે હું પણ નિયામક અમે કચેરીમાં ગયા હતા ત્યારે વાંધારજી પણ અમે જોઈ હતી. એટલે એટલી વાત કહેવા માંગુ છું કે આપણો અધિકાર છે, જન્મસિદ્ધ અધિકાર છે આપણો. કંસારા સમાજ વંચિત કહેવાય, કંસારા સમાજ સખત મજૂરીમાંથી ઊભો થયેલો સમાજ છે. આ સમાજને અત્યારે એને નવી પેઢીને નવું દિશા મળે, નવી પેઢીને નવું માર્ગદર્શન મળે, નવા પેઢીને આ ધંધામાંથી મુક્તિ મળે, અને નવો પેઢી નવું કંઈક કરે કે જે એની પછી જે પેઢી આવે એને પણ મળે. એટલે હવે આ સમયમાં અત્યારે આપણે ઓબીસીનો આપણે હક મળે એના માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ બધા, એ પ્રયત્નમાં મારો સુર પુરાવો છું. મારો જેમાં જ્યાં જરૂર પડશે ત્યાં હું સાથે રહું છું, સાથે રહ્યો છું. પણ હવે આપણા જે સુર છે બધા એ એક સુર એક મંચ ઉપર એક જ જગ્યાએ એક જ થાય કે કંસારા સમાજે ઓબીસી આપવો જોઈએ. રાધેશભાઈ એક વચ્ચે વાત કરી દો, આટલી બધી વાત કરી છે એમાંની એક મોટી વાત કરું કે આપણે રાજકીય અગ્રણીઓ જે કહી શકાય ને કંસારા જ્ઞાતિના રાજકીય પ્રતિનિધિઓ એની ખોટ પડી છે. આજે હેમેન્દ્રભાઈ જે વાત કરી ને હેમેન્દ્રભાઈ આપણા એ લેવલના રાજકીય પ્રતિનિધિ થઈ શકત કે એને ધારાસભ્ય દરજ્જો મળી શકે, પણ આ માત્ર ને માત્ર આપણી જ્ઞાતિ ઓબીસી માં નથી ને, એટલે હેમેન્દ્ર કાકા ધારાસભા ચૂકી ગયા છે. અમારે કેતા બહુ અફસોસ થાય છે, પણ એ લેવલે પહોંચીને રિટાયર થયા છે, પણ આપણા સમાજ ને ધારાસભ્ય કે સંસદ સભ્ય બી હજી લગી નસીબ નથી થયો. હું તો એમ કહું છું કે આપણા લોકોને તો આ ઓબીસીના રિઝર્વ સીટમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સરપંચ એ પણ આપણે આપણા નસીબમાં નથી. જો ઓબીસી હોય તો આપણા માટે સીટો અનામત હોય. જી આપણી સાથે અત્યારે અન્ય એક મહેમાન પણ જોડાયા છે, વસંતલાલ કંસારા આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે. જી વસંતભાઈ મારો અવાજ પહોંચી રહ્યો છે આપ સુધી? મારું નામ ચંદ્રકાંત કે કંસારા છે, સીકે કંસારા છે. હું લગભગ નડિયાદ નો વતની છું અને છેલ્લા 50 વર્ષથી નડિયાદ ની અનેક સંસ્થામાં કાર્યરત છું અને સમસ્ત કંસારા સમાજ આ ઓબીસીના મુદ્દે એની રચના થઈ છે. નટુભાઈ કાકીથી આ રચના થઈ છે ત્યાર સુધી આજ દિન સુધી એમાં આ ઓબીસીના પ્રશ્નમાં વધારે મને રસ હોવાથી એમાં કાર્યરત છું. હવે સમસ્ત કંસારા સમાજની ભૂમિકા જોઈએ તો નટુભાઈ ખાખેથી માંડીને અત્યાર સુધીના પ્રમુખશ્રીઓએ અનેકવિધ પ્રયત્ન કર્યા છે, સરકારને આવેદન પત્ર આપ્યા છે, અને મને ખ્યાલ છે ત્યાંથી આજથી 10-15 વર્ષ પહેલા કંસારા જ્ઞાતિના નાગરિકોની પણ સચિવાલયમાં રેલી પણ લઈ ગયેલા છે. કમનસીબીની વાત એ છે કે આજથી એક વર્ષ પહેલા પંચનો સર્વે એક સિટીમાં ચાલુ થયો, આપણા જ્ઞાતિઓએ પંચ સમક્ષ થઈ અને વિરોધ રજૂઆત કરી અને એ જે સર્વેનું કામ અટકાવી દીધું છે. લગભગ સમસ્ત કંસારા સમાજ મારફતે જે કઈ કાર્ય થઈ છે એમાં ટોટલી 70-80% સર્વેની કામગીરી થઈ ગઈ છે અને બાકીની જે 20-30% અંદાજે વધારે ભરતભાઈ એના વધારે માહિતગાર છે એ વિશેષ પ્રકાશ પાડી શકશે. પણ એ જે કઈ બાકી સર્વેની જે કામગીરી છે એ આપણી આંતરિક લડાઈ છે. ભાઈ અતુલભાઈ સોનીએ કહ્યું એ પ્રમાણે હજુ પણ આપણામાં એવી માનસિકતા છે કે અમે બહુ સુખી છે અને અમારે આવા પછાત વર્ગમાં ગણવું નથી. આવા વર્ગની પણ આવી માનસિકતા છે, એ પહેલા એ માનસિકતા દૂર કરવાની જરૂર છે. અને ઓબીસી એજ્યુકેશન નહીં પરંતુ સરકારી અને બેંકની ને બીજી પ્રાઇવેટ ફર્મની નોકરીમાં પણ
જરૂરી છે. એમાં હું પોતે મારો એક અંગત દાખલો આપું કે હું કલેક્ટર ઓફિસમાં જ્યારે હતો રિક્રુટમેન્ટ પર હતો, મારા પરિવારના એક સભ્યને માત્ર ને માત્ર ઓબીસીને કારણે એને દૂર રાખવો પડ્યો. પણ એ 40 ના ક્રાઇટેરિયામાં ઓબીસી ની સીટ નહોતી, એટલે મેરિટ દ્વારા જે એનાથી ઓછા ટકા વાળા એને રિપ્લેસ કરી એને વેઇટિંગમાં રાખ્યો. જો એ માણસ ઓબીસી નો હોત તો આજે એની સાથેના માણસો બીજા ખાતામાં મામલતદાર છે, સમાજ કલ્યાણ અધિકારી છે, વેચાણ વેરા અધિકારી છે, એ હોત અત્યારે ગડા દેગડા કીપે છે. એટલે ઓબીસી એ શૈક્ષણિક અને આ ભાઈ આવા હેમેન્દ્રભાઈ વડીલે કહ્યું એમ રાજકીય ક્ષેત્રે નગરપાલિકાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં ઓબીસીની સીટ હોય તો પણ આપણી જ્ઞાતિને પૂરતું પ્રતિનિધિત્વ મળે. એટલે ઓબીસીની તાતી જરૂર છે. રાજુભાઈ જે પ્રયત્ન કરે છે બહુ ખરેખર પ્રશંસનીય છે, પણ મુખ્ય વસ્તુ સમસ્ત કંસારા સમાજને મધ્યમાં રાખી અને આ કામગીરી થાય તો 100% આપણે સફળ થઈશું એવી મારી પોતાની લાગણી અને માગણી છે. એનું કારણ શું સાહેબ, એવા શબ્દ વાપરવાનું કારણ શું? આપણે એનો અબાધિત અધિકાર આપીએ. હું જ વાત કરું, સમસ્ત કંસારા સમાજ ની કામગીરી આપણે 25 વર્ષથી જોઈ રહ્યા છીએ, બહુ સારી છે, એમાં કોઈ વિખવાદ નથી. આપણે આટલા બધા વડીલો એ પ્રયત્ન કર્યા છે, આ બધું જ સાચું, એમાં કોઈ જ ખોટું નથી. પણ મારું કહેવાનું એમ છે કે ભરતભાઈ કહેવા માંગે છે કે ભરતભાઈ એક જ મિનિટ આપજો મને ખાલી. આપણે મારું કહેવાનું એમ છે કે સમસ્ત કંસારા સમાજ મહેનત કરી છે, એમાં કશું જ ખોટું નથી. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે જે સંસ્થા બહાર ભી કાર્યકરો છે એ ભી પોતાની ફોર્સ થી મહેનત કરે ને છેલ્લે તો આપણો ધ્યેય છે જ્ઞાતિ ને ઓબીસી માં લઈ આવવાનો. ઈ પૂરો થાય તો આપણે એમાં ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ. જી જી ભરતભાઈ, આપ શું કહેવા માંગો છો? સમસ્ત કંસારા સમાજે જે રીતે રાજુભાઈ અત્યારે જે વાત કરે છે, જે રીતે બધા મિત્રો થઈ અને પેલી વખતે રજૂઆત કરવા ગયા અને રજૂઆત કર્યા, રજૂઆત ત્યાં કરવામાં આવી 1997 માં. સૌપ્રથમ 1997 માં રજૂઆત કરવામાં આવી ઓબીસી પંચની ઓફિસમાં. જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે આશરે લગભગ 20-22 જણા જ્ઞાતિના આગેવાનો ગયા હતા અને જ્ઞાતિના આગેવાનોની રજૂઆતો કરી અને ત્યાર પછી આપણા જે વડીલોને એવું થયું કે ઓબીસી માટે સમગ્ર જ્ઞાતિનો ટેકો જરૂરી છે, સમગ્ર કંસારા જ્ઞાતિના ગોળ ઘટકનો ટેકો જરૂરી છે, એમનો સહયોગ નહીં હોય તો આપણી કંસારા જ્ઞાતિને ઓબીસી નહીં મળે. કારણ કે એની જે પ્રોસીજર ને એ બધી વસ્તુની જે ચર્ચાઓ થઈ, મીટિંગો કરી ત્યાં, અને મીટિંગો કરી અને ત્યારે એ અમારા જે વડીલો હતા બધા સમાજના, અને એ સમાજના વડીલોને એવું થયું કે શું પડશે આ માટે જ્ઞાતિના તમામે તમામ કુટુંબના ફોર્મ ભરવા પડશે. એટલા માટે થઈને સમસ્ત કંસારા સમાજની સ્થાપના એ વખતે કલ્યાણની ઓફિસમાં આપણી સમસ્ત કંસારા સમાજ ઉભી થાય એના માટે એક સંગઠન કરવાનું વિચાર્યું. ખાતે મીટિંગ થઈ, એ મીટિંગમાં ખાલી ફક્ત કરવું હતું અને એ સંગઠન માટેના જે સંઘર્ષો થયા છે
એ સંઘર્ષોના સાક્ષી આપણા ઘણા જ વડીલો છે. જામનગરના પણ બધાને એક પ્રયત્ન કરી સમસ્ત કંસારા સમાજની સ્થાપના થઈ. કંસારા સમાજની સ્થાપના થયા પછી પંચની ઓફિસમાં આપણા જે વડીલો જે આગેવાનો હતા એ વારંવાર મુલાકાતો લઈ લીધી અને પંચની સમક્ષ અને પંચે તમારું કહ્યું કે તમારા કુટુંબ પત્રકો તમારે ભરવા પડશે. એ કુટુંબ પત્રકો ભરવા માટેનો જે સંઘર્ષ થયો છે, જે 7 વર્ષ 10 વર્ષ જે સંઘર્ષ આપણી જ્ઞાતિના લોકોએ, મને એનું દુઃખ નથી, પણ જે ફોર્મ ભરવા માટે અમદાવાદ થી કચ્છ સુધી, દ્વારકા સુધી, ગુજરાતના ખૂણે ખૂણે અમે ફોર્મ ઉઘરાવવા માટે ગયા છીએ અને જે સહકાર અમને જે મળ્યો છે એ સહકારને હું કોઈ અહીંયા એનું વર્ણન નહીં, કારણ કે એ લોકોને સમજ નહોતી. પણ એ ફોર્મ ભરવામાં એ 97 થી જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અને એ આપણા અમારા આપણા જ વડીલ જે સુરેશભાઈ ગોરખિયા, સુરેશભાઈ ગોરખિયાને અમે એક જવાબદારી સોંપી હતી કે આપણી કંસારા જ્ઞાતિની સંખ્યા કેટલી છે, આપણી વસ્તી કેટલી થાય, અને એ સંખ્યાનો એમને આંકડો કીધો કે આપણા 85,000 કુટુંબો થાય. એટલે 85 તો કદાચ 8,500 થાય કે કદાચ 8,000 થાય, 8,000 થી 9,000 ની વચ્ચેનો આપણો આંકડો છે. અને એ માટે થઈને ગામે ગામ ફોર્મ ભરવામાં તમને કહું, મને દુઃખ સાથે કહેવું પડે છે કે શરૂઆતના તબક્કે 500,000 ફોર્મ નહોતા મળ્યા. પછી ધીમે ધીમે મળતા મળતા બધાના ફોર્મ મેળવતા ગયા. અને મને યાદ છે કે 2008 પણ અમે ફોર્મ રજૂ કર્યા, 2013 પણ જે મળી શકે એટલા ફોર્મ અમે રજૂ કર્યા અને સર્વે આપણો ચાલુ થયો. સર્વે ચાલુ થયો, કોઈ ધંધુકા હોય, કોઈ કેશોદ હોય કે કોઈ સુરત હોય, વલસાડ હોય કે આ બાજુ ઉત્તર ગુજરાતમાં પાટણ હોય કે રાંધનપુર હોય, ત્યાં કાર્યકરોને સમસ્ત કંસારા સમાજે તમામ વ્યવસ્થા ઉભી કરીને એ સર્વે જે ટીમ આવે ટીમની સાથે ત્યાં ગામે ગામ બધી વ્યવસ્થા ગાડી સાથે જઈને વ્યવસ્થાઓ કરી અને એ સર્વે થયો. પણ કમનસીબે ક્યાંક ને ક્યાંક કોઈક એ સર્વે વખતે ફોર્મ જૂટવી લીધું એટલે તરત અમારો સર્વે બંધ થઈ જાય. પણ તેમ છતાં ડ્યુ ડિલિજન્સ, જો ડ્યુ ડિલિજન્સ ને જો સમજતા હોય, ડ્યુ ડિલિજન્સ રાખીને પંચની સાથે પણ ડ્યુ ડિલિજન્સ, પંચના જે અધ્યક્ષ છે આપણે થોડું ભૂતકાળમાં લઈ જાઉં કે પંચ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું છે, કે પંચ સુપ્રીમ કોર્ટની સમક્ષ રીટ પિટિશન થઈ હતી અને સુપ્રીમ કોર્ટના રીટ પિટિશનમાં કે જે જનરલ જ્ઞાતિમાં પણ એવી કેટલીક જ્ઞાતિઓ, નાની જ્ઞાતિઓ છે, એવી નાની જ્ઞાતિઓને પણ એક હક મળવી જોઈએ અને એમનો પણ વિકાસ થવો જોઈએ, એટલા માટે થઈને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે રાષ્ટ્રીય કક્ષાએ પણ એક પંચની રચના, કે જેને વિકસિત જાતિઓનું પંચ આપણે ગુજરાતમાં અન્ય વિકસિત જાતિઓનું પંચ કહેવામાં આવ્યું અને એ પંચ સમક્ષ બક્ષી સાહેબના જ્યારે પંચ હતું ત્યારે આપણી જ્ઞાતિનો સમાવેશ ઓબીસીમાં સમાવેશ થઈ ગયો હતો અને કંઈક ને કંઈક આપણા પગ ખેંચવાની વૃત્તિના કારણે એ આપણું નામ નીકળી ગયું. રાજુભાઈ જે કીધું કે આખા ભારતમાં જે 18 રાજ્યોમાં જે ઓબીસીમાં સમાવેશ થયેલો છે, કોઈ જગ્યાએ ઠઠેરા છે, કોઈ જગ્યાએ જુદી જુદી રીતે આપણી જ્ઞાતિને કહેવામાં આવે છે, એ બધા જ જ્ઞાતિઓના જે જે રાજ્યના નોટિફિકેશન ને આ બધું જ હતું, એ નોટિફિકેશન પણ ત્યાં રજૂ કરવામાં આવ્યો છે. હું એટલું જ નહીં કે 2010-07 કે મને એક્ઝેક્ટ કોઈ વર્ષ નથી યાદ, પણ જયારે કેન્દ્રીય લેવલે પંચ આવ્યું ત્યારે પંચની સમક્ષ પણ રજૂઆત કરી, રજૂઆતની એની જે ક્વેશ્ચનરી છે એ ક્વેશ્ચનરી ભરીને અમે આપવામાં આવ્યું. પણ
એ કમનસીબે એ વખતે પણ કેટલાક લોકોએ આપણો વિરોધ કરવાનો પણ પ્રયત્ન થયો હતો. જી ભરતભાઈ, ખૂબ સરસ કહેવાય આપની વાત જાણીને. હવે આપણે અન્ય એક જે આપણા જે ખાસ મહેમાન છે, મને કહી દો, કારણ કે અહીંયા એવો અંગુલી નિર્દેશ થાય છે, એટલા માટે મારે કેવું છે કે 20-20 વર્ષથી જે બેઠા છીએ. પણ તમને કહું કે મને એટલું મને કહેવા દો કે ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે, ફોર્મ ભરવામાં આપણા જ્ઞાતિજનોએ આપણે ફોર્મ મોડા આપ્યા, જેટલા રજૂ થયા, હવે ફક્ત 1500-2000 ફોર્મ નો સર્વે બાકી છે. જે પાછળથી આપવામાં આવેલા છે એ ફોર્મ નો સર્વે બાકી છે, અને એના માટે પંચની સમક્ષ, પણ જયારે પંચની સમક્ષ છેલ્લે રાજેશભાઈ મારા મિત્ર સૌરભ આપણી વચ્ચે નથી, અમે બધા ત્યાં ઓફિસમાં ગયા હતા, અને ત્યાર પછીનું જે પાટીદારોનું આંદોલન થયું, અને પાટીદારોના આંદોલન થયા પછી આપણી જે જ્ઞાતિ જે છે, આપણી જે વસ્તી છે, એ વસ્તી આજે 50,000 ની અંદરની વસ્તી આપણી છે, એ 50,000 ની અંદરની વસ્તી આપણે રાજકીય જે રીતે જે આપણને જે સપોર્ટ મળવો જોઈએ, સપોર્ટ કોઈ નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના સદભાવના સંમેલનો થયા છે, દરેક સંમેલનોમાં નરેન્દ્રભાઈને આવેદન પત્ર આપવામાં આવેલું છે. ત્યાંના કાર્યકરો મહેસાણા થયું હોય, જુનાગઢ થયું હોય, કે જે રાજકોટમાં થયું હોય, તો ત્યાં આવેદન પત્રો આપવામાં આવેલા છે. ત્યાર પછી નરેન્દ્રભાઈને રૂબરૂમાં મળીને રજૂઆત કરી, અને નરેન્દ્રભાઈને ભણાવનાર શિક્ષકને પણ અમે સાથે લઈ ગયા હતા, અને એમને રાજેશભાઈ ની ઓળખાણ હતી, રાજેશભાઈ સાથે વાત કરી, એટલે એમને ત્યારે પ્રશ્ન અમને કર્યો કે તમારો સર્વે થયો કે કેમ. એટલે અમે કીધું કે અમારો સર્વે જે ધીમે ચાલે છે એને તમે ફાસ્ટ કરી આપો. ત્યાર પછી જેટલા ધારાસભ્યો જે છે, ધારાસભ્યો એમપીઓને આવેદન પત્રો આપી દીધા છે, કલેક્ટરોને આવેદન પત્રો આપી દીધા છે. હવે મૂળ મુદ્દો જે છે, જે મૂળ મુદ્દો છે, જે સર્વે કરવા માટેની વાત છે, જે આપણે ફોર્મ રજૂ કર્યા છે, એ ફોર્મ રજૂ કરવા માટે થઈને એ સર્વે માટે એ જે ફોર્મ રજૂ એ બાકી છે, એ બાકી ફોર્મ નો સર્વે કરવા માટેનો મુદ્દો છે. પણ આ પાટીદારના આંદોલનમાં આ બધી જ વસ્તુઓ પંચ સમક્ષ વિસરાઈ ગઈ, અને ત્યાર પછી આપણો જે કાર્યક્ષેત્ર, પંચનું કાર્યક્ષેત્ર, જે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર છે, એ સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં ગયું. કેન્દ્રએ પોતાના હાથમાં એનું નોટિફિકેશન, એના માટે આપ સૌ જાણો છો. અને હમણાં રાજુભાઈ જે કીધું કે હમણાં એ રાજ્ય સરકારને એ સત્તા આપી છે, પણ મૂળ મુદ્દો જે છે, જે હું 20 વર્ષમાં જે સમજી શકું છું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે પંચની સ્થાપના થઈ છે, પંચના જે જ્યુડિશિયલ ચેરમેન છે, જ્યુડિશિયલ ચેરમેન એના જે કઈ ફોર્મની ચકાસણી જે કરશે, એ ફોર્મની જે ચકાસણી કર્યા પછી એ આપણી જ્ઞાતિને ઓબીસીમાં સમાવેશ કરવો કે કેમ, એના માટેનું રેકોમેન્ડેશન કરશે. અને એ રેકોમેન્ડેશન રાજ્ય સરકારને કરવામાં આવે, અને રાજ્ય સરકારની પણ કમિટી હોય છે કે ઓબીસીની કમિટી, તો એ જે ભલામણ થઈ છે, ભલામણનો સ્વીકારી કે કેમ એ કમિટી. અને મારી દ્રષ્ટિએ રાજકીય પક્ષોનો જે રોલ જે આવે છે, ત્યારે એ કમિટીને આપણે જે પ્રેશર કરવું જોઈએ, કમિટી અમારો સમાવેશ આમાં આ ઓબીસીમાં કરો. પણ સવાલ એ છે કે આપણે સર્વે પૂરો થઈ જવા દેવો જોઈએ. સર્વે પૂરો થાય, અને મારે ગઈકાલે પણ પંચની ઓફિસમાં વાત થઈ છે, અમે સતત એના કોન્ટેક્ટમાં છીએ પંચની ઓફિસમાં, અને જે મેડમ છે, મેડમ હાલમાં રજા ઉપર છે. ગઈકાલે મારા પંકજભાઈ પટેલ સાથે ત્યાં ડિસ્કશન થયું, અમારો લેટર પણ એને મળી ગયો છે, અને ભરતભાઈ કે તમને અમે એપ્રિલ મહિનામાં તમારી ફાઇલ જે ચાલે છે એ ફાઇલ માટે થઈને અમે તમને બોલાવશું, અમે તમને લેટર લખીશું, અને તમારો જે સર્વેની કામગીરી છે પૂરી કરાવવાનો પ્રયત્ન કરીશું. હવે બીજો એક મુદ્દો કે આપણા બિન અનામત વર્ગની યાદીમાં જ્યારે
સરકારે બધાને લોલીપોપ આપી કે બિન અનામત વર્ગની યાદી બિન અનામત વર્ગની ગઠન થયું અને બિન અનામતના ગઠન થયું અને આપણા સૌના પ્રયત્નોથી બિન અનામતની આપણું યાદીમાં નામ સમાવેશ થયો. પણ ત્યાર પછી પંચનો અમારી ઉપર પત્ર આવ્યો કે તમારો બિન અનામત વર્ગની યાદીમાં તમારે સમાવેશ થવાથી તમે ઓબીસીમાં જવા માંગો છો કે કેમ. ત્યારે આપણે પંચને એનો જવાબ આપેલો છે, રજિસ્ટર એડીટી પત્ર લખેલો છે અને પંચને કહ્યું કે અમારો સમાવેશ ઓબીસીમાં ન થાય, ઓબીસીમાં સમાવેશ થાય ત્યાં સુધી અમને બિન અનામત વર્ગની યાદીમાં સમાવેશ કરવામાં આવે તો અમને વાંધો નથી, પણ અમારી ઓબીસીની માગણી કાયમ છે અને આ પત્ર પણ આ ભવિષ્ય હું કંસારા ટાઈમ્સમાં અમે પ્રસિદ્ધ કરવાના છીએ. કારણ કે ઘણા મિત્રોને એવું છે કે અમે પત્ર લખ્યો નથી, પત્ર અમે છુપાવીએ છીએ, આ પણ જે સમસ્ત કંસારા સમાજની જે કામગીરી છે એ સમસ્ત કંસારા સમાજની કામગીરી પારદર્શી રહી છે અને એ પારદર્શી રહેવાની છે. પણ સાથોસાથ એટલું પણ હું કહી દઉં કે સમસ્ત કંસારા સમાજને પોતે રજૂઆત કરેલી છે અને સમસ્ત કંસારા સમાજના પ્રમુખની આગેવાની નીચે અમારી ઓબીસીની તમામ રજૂઆતો થશે અને એ રજૂઆતો અને જે સર્વની કામગીરી છે અને ત્યાર પછીની જે કઈ કામગીરી છે કામગીરી મજબૂત પૂર્વક પૂરી થાય એના માટેના અમે સંપૂર્ણ પ્રયત્ન થઈ છે. અને તારીખ 2/1/2022 ના રોજ અમારી કારોબારી મીટિંગમાં આના માટે ઠરાવ પણ અમે પસાર કરવામાં આવેલો છે અને ઠરાવ મુજબ સમાજના પ્રમુખને તમામ સત્તા આપેલી છે અને એમની આગેવાની નીચે આ આપણી જે પંચ સમક્ષની જે કાર્યવાહી છે કાર્યવાહી પૂર્ણ કરવા માટેની અમે કટિબદ્ધ છીએ. આ તમને અહીંયા જે છે એ કામગીરી અહીંયા જે અમે વાત કરી છે કોઈ રખે ને અમારા માટે કે અમારા આપણા સમાજ માટે કોઈ એવો પ્રેજ્યુડાઇઝ ઊભો ના કરે. એ પ્રેજ્યુડાઇઝ જે ઊભો કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટેનો અમને દુઃખની લાગણી છે. જે આપણા જે કોઈ વિરોધ કરે અમારો કે સમાજનો વિરોધ કરે ઓબીસીની ફેવર કરે કે પ્રો કરે એ તમામને સાથે બેસાડી જેને વિરોધ કર્યો હતો હું આપને એ કહું કે 5 લાખની વસ્તી છે એનું પણ સમાધાન અમારે પંચ સમક્ષ કરવું અને 2 વર્ષ અને જેમને આંકડા આપ્યા છે એની એફિડેવિટ ફાઇલ કરવાની કે ભાઈ મારી ગેરસમજથી આંકડા આપ્યા છે. જેમને વિરોધ કર્યો છે તો એને પણ અમારે પંચ સમક્ષ લઈ જવાનો અને એની પાસે પત્ર લખાવવો પડે કે ભાઈ જે મારી સમજ હતી પણ હવે હું કહું છું કે અમારા સમાજને ઓબીસીની જરૂર છે. એટલે આ બધા જ વિરોધને પણ અમારે સમાપન કરવાનું આવ્યું પંચની સમક્ષ. એટલે જે કઈ મોડું લેટ થયું છે એ આપણા જ કારણે. મારા મિત્રો હેમેન્દ્રભાઈ નખત્રાણાના છે, નખત્રાણા તરફના અમને સંપૂર્ણ ફોર્મ મળ્યા છે પણ બીજી બાજુના ફોર્મ હજી કમ્પ્લીટ નહોતા પણ નથી મળ્યા તો પણ અમે જઈ ગયા. એટલે કોઈ રખે ને આના માટે આપણે બધા સાથે મળી સંગઠિત બનીને આના માટે રજૂઆત કરી જોઈએ અને એ સંગઠિત જો હઈશું. કારણ કે આ બેન જે છે એ બેન ઝઘડાવામાં આ તો મને જે અનુભવ થઈ ચુક્યા છે એ અનુભવ કહું છું કે આપણા બધાના વચ્ચે વિષ સંવાદ કેમ ઉભો થાય, આપણી વચ્ચે કેમ પેલું થાય. એટલે તમે કઈક રજૂઆત કરો એટલે એનો ખુલાસો અમારે આપવાનો. એટલે આપણે બધા જો સંગઠિત બનીશું તો મને 100% ખાતરી છે, 100% વિશ્વાસ છે. ચંદ્રશેખર બુદ્ધભટ્ટી જે શરૂઆતમાં મારી સાથે બહુ આવ્યા છે, આ ચંદ્રશેખર બુદ્ધભટ્ટી ચંદ્રશેખર અત્યારે હાજર છે, મારા મિત્ર ખાસ હાજર છે. એટલે મિત્રો આપણે બધાએ સાથે સંગઠિત બનવાની ખાસ જરૂર છે. આપણા બધાના જે ડિફરન્સ હોય એ આપણે ડિફરન્સ સમાજ માટે ભૂલી જઈએ અને આપણે સંગઠિત બની. ભરતભાઈ આપનો અવાજ વિસ્તરાય છે હવે. હાલો
વરિષ્ઠ પત્રકાર અને દિવ્ય દ્રષ્ટિ અખબારના તંત્રી માલિક અને કંસારા જ્ઞાતિના અગ્રણી કિશનભાઈ બુદ્ધભટ્ટી પણ આપણી સાથે અત્યારે સ્ક્રીન પર આપ નિહાળી રહ્યા છો. કિશનભાઈ, આપનું સ્વાગત છે ધ પ્રેસ ઓફ ઇન્ડિયામાં. આજની ડિબેટમાં અતારેલા આપણા સમાજના અગ્રણી મહાનુભાવો, તેઓએ પોતાના અનુભવ અને સૂચન બહુ સારી રીતે રજૂ કર્યા છે. હું પત્રકારિત્વ જગતનો માણસ છું અને 45 વર્ષનો મને આનો અનુભવ છે. અને મીડિયાની હું વાત કરું મારા અનુભવની, તો કોઈ પણ સરકાર ઝૂકતી હોય તો સંગઠન સામે ઝૂકે છે, તમારી એકતા સામે ઝૂકે છે. એટલે ખરેખર તો જે લોકો જે વાત કરી એ બધા બહુ સરસ છે, એટલે એને આપણે ફરીથી વાત કરવા નથી માંગતા. પણ ખરેખર આપણે યુનિટી અને એકતાની જરૂર છે. કોઈના વિચાર ભેદ હોય તો એની રીતે ઈ કરે, આપણે આપણી રીતે કરી, આપણા સતત પ્રયાસ આપણે અચૂક સફળતા અપાવશે જ, એ 100% મને ખાતરી છે. જય શ્રી કૃષ્ણ. જી કિશનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. વિવાદ ને કોઈ સ્થાન ના હોવું જોઈએ, એટલી મારી વિનંતી છે. વિવાદ ના કરો, આપણા સંગઠન આપણા સમાજ માટે આપણે એક બની. અમારી તો ભરતભાઈ એટલી જ વાત છે, અમારી એટલી જ વાત છે કે આપ સાહેબ છે પંચના સર્વે ઉપર જોર આપો છો, પણ અત્યારે કંસારા સમાજ નો યુવાન એવું વિચારે છે કે 20-20 વર્ષથી જયારે જો આ સરકારના પંચ નો સર્વે ના થતો હોય તો આ પંચ ને આરોપીના કઠેરામાં. રાજુભાઈ, હું તમને ડિસ્ટર્બ, રાજુભાઈ તમને કહું, રાજુભાઈ તમને કહું, એક મિનિટ રાજુભાઈ, કે તમે મારા કુટુંબની પ્રોસિડિયર માટે ચિંતાભાઈ પૂછો જવાબદારી છે કે એને સર્વે પૂરો કરવો પડે. 200 ભરીને અમે જે પંચની ઓફિસે ગયા છીએ, ચંદ્રશેખરભાઈને યોગ્ય રિપ્લાય આપી શકશે. સામે ગામથી આવેલા છે આપણી જ્ઞાતિના, અત્યારે તમને હું એક એક સાલ નહીં કહું, બે મિનિટ આપો, ખાલી બે મિનિટ. બધાને રજૂઆત કરેલી છે, તમને બે મિનિટ આપો, ખાલી બે મિનિટ. અમારી ઉપર પ્રેશર ડાલો છો, કાર્યકરો અવાજ નથી આવતો, અવાજ નથી આવતો, દરેક જગ્યાએ ઉભું રહ્યો. સાહેબ ચંદ્રકાંત સાહેબ, આપ પોતે અધિકારી હતા, આપને ખબર છે આપણી સંસ્થા બધી જ જગ્યાએ પંચે કીધું એ તારીખે ને એ સ્થળે એની આરે ઉભી રહી. તો આ પંચની કાયદાકીય જવાબદારી છે કે 20-20 વર્ષ સુધી 50,000 ની વસ્તીનો સર્વે ના કરી શકે. તમે જે કહો છો ને, તમે જે કહો છો ને, પંચની આગળ અમારી આ દલીલ છે, પંચની આગળ અમારી આ દલીલ છે. તમે એમ કહો પંચની સમક્ષ બધી આ જ દલીલ અમે કરીએ છીએ કે અમે 20 વર્ષથી તમારી આગળ ક્યુમાં ઉભા છીએ અને અમે અમારી રજૂઆત કરીએ છીએ. બોલવાનો સમય આપે, આપને ઘણો સમય આપ્યો છે બોલવા માટે. રાજેન્દ્રભાઈ ને વિનંતી કરું છું કે એમને બોલવાનો સમય આપો. રાજેન્દ્રભાઈ, શું આપની વાત છે, શું રજૂઆત? વાત એવું છે કે ભરતભાઈ વડીલ તરીકે વાત કરી કે સમસ્ત કંસારા સમાજે 20-20 વર્ષથી પંચે કીધું એ તારીખે, પંચે કીધું એ સમયે બધા કાર્યકરો આપ્યા, એને બધી વ્યવસ્થા કરી આપી, ફોર્મ ભરાવી આપ્યા, તો આમાં જ્ઞાતિનો વાંક જ ક્યાં છે? સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલું પંચ છે, આ પંચ જ્ઞાતિનો સર્વે કરી ને એક ટાઈમ લિમિટ માં એને એનો રિપોર્ટ સબમિટ કરવો પડે. એ નથી થતો, એનો આ યુવાનો માં આક્રોશ છે ને અત્યારે ગામે ગામ ને દેખાઈ રહ્યો છે. આ કોઈ સમસ કંસારા નો વિરોધ નથી, આ ઓબીસી પંચ નો વિરોધ છે ને એ તો સરા જાહેર કરીશું. જી ભરતભાઈ, આપ શું કહેવા માંગશો, આપ જવાબ આપો. મને અવાજ ને ઓબીસી પંચ નો સવાલ છે, 20 વર્ષથી જે
એક ને એક વાત કરે છે. તમને કહું કે ફોર્મ કઈ રીતે કઈ પદ્ધતિ એ ફોર્મ મળ્યા છે? રાજુભાઈ થોડું સાંભળતા સાંભળો, તમારે અમે તમને બહુ સાંભળ્યા છીએ, રોજ સાંભળીએ છીએ, થોડું સાંભળો. અમે ગામ માંથી તમને કહું કે અમદાવાદ માંથી કે તમને કહું રાજકોટ માંથી કે કોઈ 500 માણસ ની વસ્તી નો જથ્થો હોય અને 10-10 ફોર્મ મળતા જાય, 10-10 ફોર્મ ભરે, 10 ઘરે ઘરે જઈને ફોર્મ ભરીને આપે, અને એ ફોર્મ જે મળતા મળતા જે શ્રમ પડ્યો છે, તમને કહું છું જે મળ્યો છે, અને એ ફોર્મ રજૂ કરીએ, ત્યાં ફોર્મ 10 રજૂ કરીએ, 10 રજૂ કરવા જઈએ ગાંધીનગર તકો જઈએ, 50 ફોર્મ ભેગા થાય તો 50 ફોર્મ કરી, એમ ભેગા કરતા કરતા તમને કહું કે એ 6,500-7,000 ફોર્મ ત્યાં રજૂ થયા છે. અમે માથે લઈશું, અમને કોઈ વાંધો નથી, અમે માથે લઈશું દોસ્ત, અમને કોઈ વાંધો નથી, પણ જે ફોર્મ ની પદ્ધતિ, અને રાજુભાઈ તમે તો એ પ્રોસેસ માં હતા નહીં, તમે તો હમણાં છેલ્લા 6 મહિના થી આ પ્રોસેસ માં આવ્યા, અમે તો એ પ્રોસેસ માં ક્યારે નહોતા કે ફોર્મ મળે છે, કે તમે એક પણ ફોર્મ ઉઘરાઈ તમે મોકલ્યું હોય તો ફોર્મ. જામનગર ના દરેક ફોર્મ માં મારા હસ્તાક્ષર દેખાશે, 1996 ફોર્મ રજૂ કર્યા છે, અમે પંચ ને કહીએ છીએ, અને તમને ત્યાં સુધી કહું, પંચે અમને એમ કહ્યું કે 2017 માં એમ કહ્યું કે પંચે કીધું તમારા જેટલા ફોર્મ મળશે એટલા નો અમે સમાવેશ કરીશું, જેનો જો એનો અમે સમાવેશ થશે અને જે નહીં ભરે એનો નહીં કરીએ, તો પણ અમે ગામે ગામ ફરીને એના ફોર્મ ઉઘરાવ્યા છે. અતુલભાઈ ગામે ગામ ફરીને ફોર્મ ઉઘરાવ્યા છે કે ભાઈ આપણા કોઈ જ્ઞાતિજન ના રહી જાય. પદ્ધતિ છે પદ્ધતિ ને પંચ ના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષ ને હું નથી હટાવી શકવાનો, કારણ કે એમની ઉપર આપણા પ્રાઇમ મિનિસ્ટર ના 4 હાથ છે. ચંદ્રશેખર મુદ્દટી મોદી આવશે તો પણ નહીં થાય. ચંદ્રશેખરભાઈ તમે કઈ પ્રકાશ પડો કે કેટલી આપણે જયારે તમે શરૂઆત ના તમે 5 વર્ષ આવ્યા છો, સમય મર્યાદા તમે પણ કહો, અતુલભાઈ તમે પણ થોડા માહિતગાર છો. હાજી હાજી હાજી, આપણે બંનેને સાંભળ્યા, આપણે બંને બધું સાંભળીએ છીએ, આપણે બધા સમજીએ છીએ વસ્તુને. 1997 થી આપણે પ્રયત્ન ચાલુ કર્યા હોય અને આજ સુધી આપણે આ પ્રયત્નો કર્યા તો એમાં ઘણા તબક્કા આવ્યા, ઘણા આપણે સમય જોયું કે ઘણા બધા પ્રોબ્લેમ થયા, પણ હવે સમય બદલાઈ રહ્યો છે, સમયની 1-2-3 પેઢી બદલાઈ ગઈ છે, તો હવે એના પ્રમાણે એના એપ્રોચ પણ બદલાવવા પડશે આપણે એને. હવે આપણી પાસે સોશિયલ મીડિયા છે, આપણી પાસે યંગ કાર્યકરો છે, આપણી પાસે બીજા જે અધિકારીઓ છે, જાણકાર લોકો છે, અને નથી જે જુસ્સોદાર લોકો છે, તો આપણે બધાને સાથે રાખીને કેમ કામ ના કરી શકીએ? અને આપણે સાથે રાખીને કામ કરશું, આપણો બધાનો ધ્યેય એક જ છે, આપણો વિરોધ આંતર વિરોધ નથી, બંને બાજુ આપણે સમજીએ, કોઈ વ્યક્તિગત રીતે કે સંસ્થા સામે વિરોધ નથી, વિરોધ છે કે પંચ કેમ કામ નથી કરતું, આપણો ટાર્ગેટ છે પંચ કેમ કામ નથી કરતું, તો પંચ કામ નથી કરતું એના જે કારણો ભૂતકાળમાં હતા તે આજે હવે શું કરવું, હવે એને દંડાડવો હોય તો કેવી રીતે દંડાડી શકાય, એને રાજકીય રીતે દબાણ ન લાવી શકાય મને ખબર નથી, તો પણ આપણે જે બી આપણા હક છે તો હક માટે લડવું પડશે. ચંદ્રશેખરભાઈ સાથે બી આપણે ખબર છે આપણે કામ કરેલું છે, એટલે પણ હવે આપણે એ બધા પ્રયત્નો બને 2-3 દિશા બાજુ કરવું પડશે. આપણે એક બાજુ આપણે જે બી લીગલી છે, ચંદ્રકાંતભાઈ આપણે બહુ સારા જાણકાર છીએ,
એ લીગલી ને ફોલો કરવું જ પડશે, આપણે લીગલ પ્રોસીજર ઉપર નહીં જઈ શકીએ, પણ પંચને પણ એ જવાબદારીમાં આપણે અહેસાસ કરાવવો પડશે કે પંચને પણ અહેસાસ કરાવવો પડશે કે આપણે આ કામ કરી શકાય. નરેન્દ્ર મોદી આવશે કે અમિત શાહ કહેશે તો એ બેન મગજમાં બેસશે કે આ નાતિ લેવા પૂરતી છે તો જ એ કામ કરશે. કઈ રીતે અટકે છે પેલા આપણે બેન નું એપ્રોચ જાણવું પડશે. અત્યારે નાતિ માટે આપણે શું શું મારે તમને માહિતી દેવી. ચંદ્રશેખરભાઈ તમારી વાત સાચી છે, ઓબીસી પંચે સર્વે કરીને ઓબીસી સ્ટેટસ આપવાનું નથી, એટલી જ વાસ્તવિકતા છે. ઓબીસી પંચે સર્વે કર્યો હોય અને કોઈ જ્ઞાતિને ઓબીસી મળ્યું હોય એવો ગુજરાતના ઇતિહાસમાં તો ક્યારેય દાખલો નથી. 146 જ્ઞાતિઓ છે એ બધી નોટિફિકેશન થી જ આવેલી છે. ને કંસારા અનામત આવેદન સમિતિ એવું માને છે કે આપણે નોટિફિકેશન થ્રુ જ જ્ઞાતિને લઈ આવી પડશે. રાજુભાઈ એમાં ઘણાના આપણે વિરોધ ઘણા લોકો માંથી વિરોધ આવ્યો હતો એટલે કામ અટકી ગયું છે. છેલ્લા 15 વર્ષથી તો એક બી જ્ઞાતિને આ પંચે સર્વે કરીને ઓબીસી સ્ટેટસ આપ્યું હોય? કંસારા ભૂલી જાઓ, કોઈ પણ જ્ઞાતિ એકે જ્ઞાતિને આ પંચે સર્વે કર્યો નથી ને ઓબીસી સ્ટેટસ નથી આપ્યું. સર્વે નથી કરતા ના, સર્વે થી આપણા માંથી ફોર્મ બતાવતા અમે 10-10 ઉઘરાવા જતા ત્યારે ફોર્મ. તમે માનો છો પંચ ની કાયદાકીય જવાબદારી છે કે સરકારે આદેશ કર્યો કે કંસારા જ્ઞાતિ નો સર્વે કરો એટલે પંચ ની જવાબદારી છે કે જ્ઞાતિ ના એક ઘરે જઈને એનો સર્વે કરવો પડે. જેની જવાબદારી છે કાયદાકીય જવાબદારી છે એ પંચ ની જવાબદારી છે, એને સર્વે પૂરો કરવો પડે, એને નોટિફિકેશન આપવું પડે કે અમે 500 ઘર નો સર્વે કર્યો એમાં 100 ઘર માંથી સહકાર. મંતવ્ય આપી દો પછી આપણે હવે ડિબેટ નો જે ટાઈમ લિમિટ હતો તેની સમય મર્યાદા આવી ગઈ આવી ચુકી છે, તો આપનું જે મંતવ્ય હોય તે ફટાફટ દર્શકો ને જણાવી દો. હવે રાજુભાઈએ જે અભિયાન ઉપાડ્યું છે એમાં સફળ થઈને સમસ્ત કંસારા સમાજના સહયોગથી એમાં સફળ થાય એવી રાજુભાઈને અને સમસ્ત કંસારા સમાજને શુભેચ્છાઓ પાઠવું. સાહેબ આપણે બધા સાથે સફળ થવાનું છે, ભલે રસ્તા અલગ હોય પણ આપણે કંઈક ને કંઈક ક્યાંક તો ભેગા થઈ જ જશું એવું મને લાગે છે. સાથે મળીને જ કરવાનું છે. તમામ અગ્રણીઓનું પ્રેસ ઓફ ઇન્ડિયા તરફથી ખૂબ જ સ્વાગત પણ કર્યું અમે, અને ખાસ તો આ તમામ અગ્રણીઓની જે મહેનત છે કંસારા જ્ઞાતિ માટે તે ખરેખર અભિનંદન ને પાત્ર કહી શકાય. ત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી અમે પણ ખાસ એક અપીલ કરીશું કે કંસારા જ્ઞાતિને સરકારશ્રી દ્વારા જે જ્ઞાતિના અબાધિત મૂળભૂત અને બંધારણીય જે હક છે તે જ્ઞાતિને તેમજ જ્ઞાતિજનોને મળે તેવી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના માધ્યમથી અમે પણ અપીલ કરીશું. ગુજરાતના તમામ સમાચારો માટે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાનું અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરો. ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે આપી રહ્યા છીએ. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.